ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કર્યું છે, જે છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું ચેપ્ટર. એની અંદર અત્યાર સુધી જે મારા વિડીયો આવ્યા છે એની અંદર હું તમને આ યુપીએસસી નામકરણ કરવા માટે સૌથી જરૂરી જે છે એ છે ક્રિયાશીલ સમૂહ ઓળખતા આવડવું જોઈએ. તો ક્રિયાશીલ સમૂહના પૂર્વક પ્રત્યય કેવી રીતે થાય એ મેં તમને શીખવાડ્યા છે. હવે આજે જે બાકી રહી ગયા છે એ ત્રણ ક્રિયાશીલ સમૂહ જોઈએ. તો સૌથી પહેલાં જુઓ ક્રિયાશીલ સમૂહ ઈથર. ઈથરને તમે ઓળખશો કેવી રીતે? તો તમને ઓ લખીને આપ્યું હશે અને એના બંને બાજુ બંને આલ્કાઇલ ગ્રુપ પણ હોઈ શકે, બંને એરાઇલ ગ્રુપ પણ હોઈ શકે, એક આલ્કાઇલ અને એક એરાઇલ ગ્રુપ હોય એવા પણ ક્રિયાશીલ સમૂહ તમે જોશો 12મા ધોરણમાં આવશો ત્યારે. 11th સ્ટાન્ડર્ડમાં તમારે ખાલી સાદા ઈથરનો અભ્યાસ કરવાનો છે. ઈથર એટલે ઓ હશે અને એનો પૂર્વક છે આલ્કોક્સી. આલ્કોક્સી એટલે નામના પહેલાં બોલાશે આ ક્રિયાશીલ સમૂહનું નામ. હવે જ્યારે તમે ઈથર વધારે ડિટેલમાં જોશો તો તમને આગળ કીધું એ રીતે બંને બાજુ સપોઝ આપણે આલ્કાઇલ ગ્રુપ લઈએ તો બંને સરખા પણ આવી શકે અને બંને અલગ અલગ આલ્કાઇલ ગ્રુપ આવે એવા ઈથર પણ તમારે જોવાના છે. તો બંનેના નામકરણ કઈ રીતે કરવાના તે જુઓ. તો સૌથી પહેલાં જુઓ આ બંને જ્યારે સરખા હશે તો એવા જે ઈથર હશે એને આપણે કહીશું સાદા ઈથર અને જ્યારે બંને આલ્કાઇલ અથવા એરાઇલ ગ્રુપ અલગ અલગ હોય તો એને કહેવાય મિશ્ર ઈથર અથવા આને જ કહેવાય સંમિત ઈથર અને કહેવાય અસંમિત ઈથર. અને એનું આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો અહીંયાથી તમે જોઈ શકો છો કે એનો પહેલો જ સભ્ય આપણે લેવો હોય તો બે કાર્બનનો આવે. બે કાર્બન લેશો અને એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરશો એટલે આપણે અહીંયા ત્રણ હાઇડ્રોજન લખવા પડશે અને એના ઉપરથી જ્યારે તમે એનું અણુસૂત્ર જોશો તો CH3O CH3 આવશે. હવે એનું નામકરણ કેવી રીતે કરવાનું તે જુઓ. તો એનો પૂર્વક છે આલ્કોક્સી. તો આપણે ઓક્સી આલ્કોક્સી જે પણ હોવાનો તો તમારે ધ્યાન રાખવું પડે આ જે ઓક્સિજન જે આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાઈને આલ્કોક્સી બનાવશે એ ઓછા કાર્બનવાળો આલ્કેન ગ્રુપ હોય ત્યાં જોડવાનો. શું બોલી શબ્દ? ઓછા કાર્બનવાળો આલ્કેન હોય ત્યાં એને જોડવાનો. તો સાદા ઈથરમાં તો બંને બાજુ સેમ કાર્બન છે. સપોઝ આપણે એને આ રીતે લખી દીધું તો આ છે મિથેન વત્તા ઓક્સી એટલે મિથેન વત્તા ઓક્સી થઈ જવાનું એટલે મિથોક્સી બોલાય અને આ જે આલ્કેન છે એનું નામ લખી દેવાનું એટલે આનું નામ બનશે મિથોક્સી મિથેન અને આ જે એનું થશે આ યુપીએસસી નામ. અને જો તમારે એનું સાદું નામ લેવું હોય તો આ બાજુ આલ્કાઇલ ગ્રુપ કયો આવ્યો છે અને આ બાજુ આલ્કાઇલ ગ્રુપ કયો આવ્યો છે એ લખીને ઈથર લખો એનું સામાન્ય નામ થઈ જાય. તો તમે જોઈ શકો છો આ બાજુ પણ મિથાઇલ છે અને આ બાજુ પણ મિથાઇલ છે માટે એનું સામાન્ય નામ થાય ડાયમિથાઇલ ઈથર. તો ખ્યાલ આવે કેવી રીતે નામકરણ કર્યું ઈથર સંયોજનોનું. આની જ અંદર હજુ એક બીજું ઉદાહરણ લઈ લો. સપોઝ અહીંયા લખું છું આ મેં ઈથર લીધો છે ને એની સાથે આપણે એકની જગ્યાએ બે કાર્બન લઈએ. આ જે છે સાદા ઈથરનું જ ઉદાહરણ છે. તો એની અંદર તમે જ્યારે જોશો તો બે કાર્બન છે એની સંયોજકતા આપણે પૂર્ણ કરીએ તો એના કારણે અહીંયા ગાડી તમારા ત્રણ હાઇડ્રોજન આવશે, અહીંયા બે આવશે અને જ્યારે તમે એને પૂર્ણ કરશો એટલે સૂત્ર બને CH3CH2O CH2CH3. હવે એનું આઈયુપીએસસી નામકરણ કરવું હોય એટલે તમારે કોઈ પણ એક બાજુ તમારે ઓક્સિજન આપવો પડે. બંને બાજુ સરખા છે એટલે કોઈ બી બાજુ તમે ઓક્સિજન લખો તો એ સેમ થવાનું. તો આટલો જે ભાગ છે ઇથેન વત્તા ઓક્સી ઇથોક્સી કહેવાય અને આ બાજુ કેટલા કાર્બન આવ્યા? બે કાર્બન આવ્યા એટલે જ્યારે તમે એનું આઈયુપીએસસી નામ લખશો તો એ બનશે ઇથોક્સી ઇથેન બનશે કારણ કે આ બાજુ બે કાર્બન છે. અને જ્યારે એનું સામાન્ય નામ લખશો તો અહીંયા ગાડી તમે જોશો તો મિથાઇલ મિથાઇલ હતું એટલે ડાય મિથાઇલ બોલ્યા હતા. અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે આ બાજુ બી ઇથાઇલ છે, આ બાજુ બી ઇથાઇલ છે, વચ્ચે ઓ છે ઇથર એના ઉપરથી એનું બનશે નામ બે વાર સરખું આવે એટલે ડાય ઇથાઇલ ઇથર. ખ્યાલ આવે કેવી રીતે બંનેના નામકરણ કર્યા? તો આ રીતે તમે બે કાર્બન ત્રણ કાર્બન લઈને તમે કરી શકો. આ તો એકદમ ઇઝી છે. પણ હવે જ્યારે વાત આવે મિશ્ર ઇથરની, મિશ્ર ઇથર માટે મેં તમને કીધું જે ઓક્સિજન છે એની બંને બાજુ જ્યારે કાર્બનની સંખ્યા અલગ અલગ હોય તો એવા જે ઇથર હોય એને મિશ્ર ઇથર કહેવાય. હવે અહીંયા ઘણી સંયોજકતા પૂર્ણ કરીએ એટલે હવે તમને ખ્યાલ આવી જશે એટલે હું સીધું અણુસૂત્ર જ લખી દઉં છું. તો જે કન્સેપ્ટ આગળ કીધો હતો એ તો એનો એ જ રહેવાનો.
જે બાજુ ઓછા કાર્બનવાળો અલ્કાઇલ ગ્રુપ હોય ત્યાં ઓક્સિજનને આપણે ગણીએ છીએ, એટલે આ ઓક્સિજન જે છે આ બાજુ તમને એક કાર્બનવાળો અલ્કેન દેખાય છે એની સાથે જોડાય. તો આટલો પાર્ટ જે છે એને મિથેન વત્તા ઓક્સી એટલે મિથોક્સી કહેવાય, અને એની સાથે બે કાર્બનવાળું આવ્યું એટલે ઇથેન કહેવાય. માટે એનું IUPAC નામ થશે મિથોક્સી ઇથેન. કેમ મિથોક્સી લખ્યું તે ખ્યાલ આવે છે? પણ હવે જ્યારે સામાન્ય નામ કરો તો સામાન્ય નામકરણમાં તમને એક બાજુ દેખાય છે મિથાઇલ, એક બાજુ દેખાય છે ઇથાઇલ. તો આયુ આપણે જે આગળ જોઈ ગયા એ જ રીતનું મિથાઇલનો એમ આવે, ઇથાઇલનો ઈ આવે. તો સામાન્ય નામકરણની અંદર પહેલાં ક્રિયાશીલ સમૂહનું નામ એ લખાય જેનો આલ્ફાબેટ પહેલાં આવતો હોય, એટલે આની અંદર ઇથાઇલનો ઈ પહેલાં આવે. માટે એનું નામ લખશો ત્યારે નામ બનશે ઇથાઇલ મિથાઇલ ઈથર. કેમ પહેલાં ઇથાઇલ લખ્યું તે ક્લિયર થયું બધાનું? હજુ એક ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવે. સપોઝ મેં તમને અહીંયા આપ્યા છે બે કાર્બન, અને અહીંયા ગાડી લઈ લો ત્રણ કાર્બન, અને અહીંયા ગાડી લઈ લઈએ એક કાર્બન. એની સંયોજકતા પૂર્ણ કરો. હવે એની સંયોજકતા પૂર્ણ કરો એટલે અહીંયા ત્રણ હાઇડ્રોજન આવવાના, અને આ રીતે જ્યારે તમે એનું નામકરણ કરશો તો ઓક્સિજન આપણે આ બાજુ લખવો પડે. આટલો જે પાર્ટ છે એને શું કહેવાશે? મિથોક્સી, એટલે આ નામ બનશે મિથોક્સી. અને આ જે છે ટોટલ ત્રણ કાર્બન છે અને ત્રણ કાર્બનવાળો કયો આલ્કેન હોય છે? મિથોક્સી પ્રોપેન. ખ્યાલ આવે કેવી રીતે નામકરણ કર્યું? હવે આ બાજુ આવશે મિથાઇલ, આ બાજુ આવશે પ્રોપાઇલ. મિથાઇલ અને પ્રોપાઇલ. તો મિથાઇલનો એમ પહેલાં આવે કે પ્રોપાઇલનો પી પી આવે? તો LMNOP આવે, એટલે એમ પહેલાં લખવું પડે. એટલે એના ઉપરથી એનું સામાન્ય નામ, આ એનું IUPAC નામ છે, અને સામાન્ય નામ લખશો તો એ સામાન્ય નામ લખાશે મિથાઇલ. હવે આ જે ગોઠવણી આવી એ તમારી ત્રણ કાર્બન સાથે રેખીય આવી, એટલે મિથાઇલ એન્ડ પ્રોપાઇલ ઇથર. તો આ જે છે એનું સામાન્ય નામ થશે. તમારા ખ્યાલથી ઇથરની અંદર હવે તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહ્યું હશે. તો આ રીતે તમારે એના નામકરણ કરવાના રહે. ચલો તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો એના પછીનો ક્રિયાશીલ સમૂહ જુઓ, અને એ છે નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ આવ્યું તો એ જે ક્રિયાશીલ સમૂહ છે એ તમારો CN કહેવાય. પણ ત્યારે તમારે યાદ રાખવું પડશે કે કાર્બન અને નાઇટ્રોજન છે એની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. હવે એનો પૂર્વક પણ છે અને પ્રત્યય પણ છે. પૂર્વક આવશે એ હશે સાઇનો, અને આ જે ક્રિયાશીલ સમૂહનું નામ છે એ જ એનો પ્રત્યય છે, અને એ આવશે નાઇટ્રાઇલ. ખબર પડે બધાને? તો આ રીતે તમારા નાઇટ્રાઇલ સંયોજનો હશે. તો એનો જે પહેલો સભ્ય હશે એ આપણે આ રીતે લખી શકીએ. અહીંયા ઘડી એક કાર્બન લઈ લો અને એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરો, એટલે અહીંયા ઘડી ત્રણ લીટી આવશે. અને જ્યારે પણ તમે એનું નામકરણ કરો તો પર્ટિક્યુલર આ ક્રિયાશીલ સમૂહ માટે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી પડશે. સાઇનો ક્યારે લખાય, પૂર્વગ અને નાઇટ્રાઇલ ક્યારે લખાય, તો જે શીખવાડું છું એ બરાબર ધ્યાનથી જોજો. હવે આપણે ક્રિયાશીલ સમૂહનું નામ લખીએ છીએ તો બધાની અંદર પૂર્વક પ્રત્યય લખવા માટે મેઇન આલ્કેનનું નામ હતું એની બાજુમાં હું પૂર્વક પ્રત્યય લખતી હતી. તો આની અંદર તમે જોઈ શકો ટોટલ બે કાર્બન છે, એટલે તમારા સાઇન નાઇટ્રાઇલનો જે કાર્બન છે એને જ્યારે તમે ગણતરીમાં લઈ લો છો આલ્કેન શૃંખલાની અંદર ત્યારે પ્રત્યય વપરાય છે નાઇટ્રાઇલ. તમે આને યાદ રાખી શકો, CNના કાર્બનને ગણતરીમાં જ્યારે લઈ લેવામાં આવે ત્યારે જે પ્રત્યય છે નાઇટ્રાઇલ વપરાય. એટલે હવે આમાં જે કાર્બન છે કેટલા છે? ઇથેન, બે કાર્બન આવ્યા અને નાઇટ્રાઇલ, એટલે આખું તમારું જોડી દો. એના ઉપરથી જે એના IUPAC નામ બનશે એ હશે ઇથેન નાઇટ્રાઇલ. ના ખબર પડી એ તો ફરીથી જોઈ લો. મેં શું કીધું તમને? જે નાઇટ્રાઇલ ક્રિયાશીલ સમૂહ છે એના કાર્બનને આલ્કેન શૃંખલાની ગણતરીમાં લઈ લો તો એના માટે શબ્દ વપરાય પ્રત્યય નાઇટ્રાઇલ. પણ જ્યારે આ કાર્બનને ગણતરીમાં લેવામાં આવતો નથી એટલે કે તમે એને CN તરીકે ગણશો
ત્યારે પૂર્વક શું કહેવાશે? સાઇનો. એટલે જો તમે આમાં સાઇનો શબ્દ વાપર્યો એટલે કે આ કાર્બનને સાઇનોમાં લઈ લીધો, તો હવે એક જ કાર્બન બાકી રહ્યો તો એના ઉપરથી એનું નામ બનશે સાઇનો. એક કાર્બન છે એટલે શું કહેવાય? મિથેન. તો આ એના યુપીએસસી નામકરણ છે, ખાસ ધ્યાન રાખજો. નાઇટ્રાઇલમાં કાર્બનને ગણતરીમાં લઈ લેવાનું છે, સાઇનોમાં લેવાનું નથી. હજુ એક બીજું ઉદાહરણ જુઓ. સપોઝ આપણે કાર્બનની સંખ્યા વધારી દઈએ છે, કોઈ પણ જગ્યાએ તમને સીએન લખીને આપ્યું હશે ત્યાં કીધું નહીં હશે કે તે ટ્રિપલ બોન્ડ છે. આ કેમ તમને રિપીટ કરાવડાવું છું? કારણ કે તમારા એવા ઘણા સૂત્ર હશે જેમાં તમને સિગ્મા બંધ ગણો, પાઈ બંધ ગણો, કાર્બનનું સંકરણ કયું છે એવું પૂછે, તો તમારે ત્રિપલ બોન્ડના આધારે યાદ રાખવાનો. ચલો હવે આની સંયોજકતા પૂર્ણ કરો એટલે અહીંયા આગળ 3 હાઇડ્રોજન આવશે, અને 3 હાઇડ્રોજન લખશો એટલે એનું સૂત્ર બનશે CH3CH2CN. હવે મેં તમને નાઇટ્રાઇલ માટે કીધું છે કે જે સાયનાઇડનો સી છે એને ગણતરીમાં લઈ લેવાનું, અને એને ગણતરીમાં લઈ લેશો એટલે ટોટલ જે કાર્બન થવાના એ 3 થવાના. એના ઉપરથી એને કહેવાય પ્રોપેન નાઇટ્રાઇલ. અને જ્યારે સાઇનો તરીકે લેશો તો સાઇનો એટલે CN ગણવાના છીએ આપણે, અને એના પછી જે કાર્બન રહી જવાના એ 2 છે. સાઇનો પૂર્વક છે એટલે નામ બનશે સાઇનો, અને 2 કાર્બન છે એટલે શું બોલાશે? ઇથેન. તો ખ્યાલ આવી ગયો કેવી રીતે નામકરણ કર્યું સાયનાઇડનું? આવે તો તમને સંકરણ પૂછાય, સિગ્મા બંધ પૂછાય, તો આ એકદમ ઇઝી છે એ રીતના. ચોરા તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. અને લાસ્ટ જે ક્રિયાશીલ સમૂહ છે એ છે સલ્ફોનિક એસિડ. તો તમે એનો પૂર્વક જોશો તો એ છે સલ્ફો, અને પ્રત્યય જોશો તો એ પ્રત્યય છે સલ્ફોનિક એસિડ. તો આ તો બહુ ઇઝી છે. હવે આ ક્રિયાશીલ સમૂહ એવો છે જેની અંદર કશે પણ કાર્બન આવેલો દેખાય છે તમને, કાર્બન નથી આવ્યો. એનો મતલબ એમ કે એનો જ્યારે શરૂઆત કરશો તો SO3H સાથે એક કાર્બન આવેલો હોય, અને આપણે એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરીએ એટલે કહીને આપ્યું હોય તો હાઇડ્રોજનથી પૂર્ણ કરવાનું, એટલે સૂત્ર બને CH3SO3H. સલ્ફોનિક એસિડ લખીએ અને આ બાજુ એક કાર્બન છે એટલે એનું નામ બનશે મિથાઇલ સલ્ફોનિક એસિડ. ખબર પડી ગયું કેવી રીતે નામ લખ્યું? આ તો એકદમ ઇઝી સૂત્ર છે. કાર્બનની સંખ્યા 2 કરો અને SO3H લખો. તો જ્યાં મિથાઇલ હતું એની જગ્યાએ 2 કાર્બન આવે તો CH3CH2SO3H, એટલે મિથાઇલની જગ્યાએ નામ શું થઈ જશે? ઇથાઇલ સલ્ફોનિક એસિડ. તેમ કાર્બનની સંખ્યા વધારતા જાઓ એ રીતના તમારા ક્રિયાશીલ સમૂહ અહીંયા પૂરા થશે. તો ટોટલ 15 ક્રિયાશીલ સમૂહ છે, અને 15 ક્રિયાશીલ સમૂહ પૂર્વક પ્રત્યય સાથે તમને યાદ હોય તો જ તમને IUPAC નામકરણ આવડશે. ખ્યાલ આવે? ચલો તમારી નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે હું તમને IUPAC નામકરણ કઈ રીતે કરાવીશ તે શીખવાડીશ. તે પહેલાં તમારે બધાની નોટની અંદર આ રીતનું ટેબલ તમારે કમ્પલસરી બનાવવાનું છે, અને એ 3 વાર લખવાનું છે. કયા ટેબલના ખાના છે તે જોઈ લો. સૌથી પહેલાં છે ક્રમ, ત્યારબાદ છે ક્રિયાશીલ સમૂહનું નામ, ત્યારબાદ છે ક્રિયાશીલ સમૂહનું બંધારણ. IUPAC પૂર્વક આવતો હોય તો પૂર્વક, અને IUPAC પ્રત્યય આવતો હોય તો પ્રત્યય. આ તમારી ટેક્સ્ટબુકમાં ટેબલ છે એ જ રીતનું છે, પણ મેં તમને જે રીતે ક્રિયાશીલ સમૂહ યાદ રહે એ રીતે 3-3ની પેર, 2-2ની પેર કરાવી એ રીતે મેં ટેબલ બનાવ્યું છે. અને આ યાદ હશે તો જ તમને IUPAC નામકરણ આવડશે. તમે યાદ કરો જ્યારે તમારો કેમેસ્ટ્રીનો ફર્સ્ટ વિડીયો આવ્યો હતો, તો એ ફર્સ્ટ વિડીયોની અંદર મેં તમને 1-30 તત્વોના પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા અને પરમાણુ ભાર કરાવ્યા હતા. હવે તમને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે. એક પણ ચેપ્ટર એવું નહીં હતું જેમાં તમારે આણ્વીય દળ શોધવાનો નહીં આવતો હતો. એટલે 1-30 તત્વો તમને આવડતા હોય તો તમને સંજ્ઞા ઓળખતા આવડે, પ્રક્રિયા પૂર્ણ કરતા આવડે, એ તમારો જે રીતનો બેઝ હતો કેમિસ્ટ્રીનો. તો આ જે ક્રિયાશીલ સમૂહ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 12મા ધોરણમાં જે પણ આ બધા જ ક્રિયાશીલ સમૂહ તમને ગ્રુપમાં ડિવાઇડ કર્યા છે. દાખલા તરીકે 11મા ધોરણમાં તમે જોશો તો મેઇન, આલ્કેન, આલ્કિન, આલ્કાઇન આ 3 ક્રિયાશીલ સમૂહ ડિટેલમાં
માં ભણવાના છે એની પ્રક્રિયા, બનાવટ, ઉપયોગ. 12મા ધોરણમાં આવશો એટલે આ બધા જે ક્રિયાશીલ સમૂહ રહી ગયા છે એના જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર છે. અને ત્યાં ગાડી તમારે સીધા યુપીએસસી નામકરણ કરવાના આવશે, એટલે ત્યાં જેવું ચેપ્ટર સ્ટાર્ટ થશે એટલે પ્રસ્તાવનાની અંદર તમને ક્યાંથી મળે છે ને એનું મહત્વ શું છે એ કીધું હશે. ત્યારબાદ જે પહેલો ટોપિક હશે વર્ગીકરણ અને ત્યારબાદ એનું નામકરણ. તો નામકરણ જ્યાં સ્ટાર્ટ થશે તો તેના કોઈ નિયમ તમને ત્યાં નથી આપ્યા, ત્યારે અમે તમને કહીશું કે 11th સ્ટાન્ડર્ડમાં અમે તમને શીખવાડ્યા હતા. એના માટે પણ તમને ફરીથી કહું છું કે આ બહુ જ અગત્યનું છે, તો એ ખાસ તૈયાર કરજો. એકવાર જોઈ લો કયા કયા ક્રિયાશીલ સમૂહ છે. તો સૌથી પહેલાં આપણે ત્રણ પેર યાદ રાખી હતી, આલ્કેન, આલ્કીન, આલ્કાઈન. એટલે મેથ્સની અંદર તમે ઘડિયા કેવા એક કન્ટિન્યુઅસ બોલતા હતા અને યાદ રાખતા હતા તો યાદ રહેતા હતા, અને તમે એની સાથે કમ્પેર કરી શકો. આલ્કેન એટલે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એન પ્રત્યય, આલ્કીન એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઇન પ્રત્યય, આલ્કાઈન એટલે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આઇન પ્રત્યય. એના પછી આપણે ત્રણ પેર લીધી હતી આલ્કોહોલ, આલ્ડિહાઇડ, કીટોન. આ ત્રણ પેર એટલા માટે લીધી હતી કારણ કે એના પ્રત્યય કંઈક એકબીજા સાથે મળતા આવે છે એ રીતનું છે, એટલે કોઈ દિવસ ભૂલ ના થાય. આલ્કોહોલ એટલે ROH, આલ્ડિહાઇડ એટલે CHO અને કીટોન એટલે CO. બધા એવા સંયોજનો છે જેમાં કાર્બોનિલ કાર્બન આવેલો છે, એટલે કે કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયો છે. આલ્કોહોલ હોય તો અલ પ્રત્યય, આલ્ડિહાઇડ હોય તો આલ પ્રત્યય અને કીટોન હોય તો અન પ્રત્યય. એટલે આ રીતે તમે ત્રણ ત્રણની પેરમાં જ્યારે યાદ રાખો તો એકદમ ઇઝી રહે. ત્યારબાદ આપણે કાર્બોનિલ કાર્બનના જ બે સંયોજનો લીધા હતા ક્રિયાશીલ સમૂહ. એ હતું COOH એટલે કાર્બોક્સિલિક એસિડ, અને બીજું હતું COOR એટલે એ હતું એસ્ટર. તો કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સી જે છે પૂરક છે, અને ઓઇક એસિડ જે છે એનો પ્રત્યય આવવાનો, અને એસ્ટર માટે મેં તમને કીધું જ હતું ઓએટ. તો આ જે બે છે એને આપણે પેરમાં યાદ રાખ્યા હતા. એના પછી ત્રણ ક્રિયાશીલ સમૂહ મેં તમને એવા કરાવ્યા હતા જેની અંદર ક્રિયાશીલ સમૂહનું જે નામ છે એ જ ક્યાં તો પૂર્વક ક્યાં તો પ્રત્યય છે એનો. તો એ ત્રણ ક્રિયાશીલ સમૂહ છે એમાઇડ, એમાઇડ એટલે CONH2, નાઇટ્રો એટલે NO2 અને એમાઇન એટલે NH2. એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન આવે, પણ અત્યારે તમારે એમાં ડિટેલમાં જ જોવાનો. તો એમાઇડ છે એનો પ્રત્યય છે એમાઇડ, એટલે એ જ ક્રિયાશીલ સમૂહનું નામ. નાઇટ્રો તો પૂર્વક છે નાઇટ્રો, અને એમાઇન છે તો પૂર્વક હોય તો એમિનો, પ્રત્યય હોય તો એમાઇન. એટલે આપણે આ ત્રણને પેરમાં યાદ રાખતા હતા. એના પછી આ હેલોજન જે છે એને આપણે એકલો યાદ રાખતા હતા. હેલોજન એટલે X, અને X બરાબર FClBRI આવે, અને એનો જે પૂર્વક છે એ છે હેલો, ક્લોરો, બ્રોમો, આયોડો એ રીતનું નામ લખીએ. એના પછી આજના વિડીયોમાં મેં તમને કરાવડાવ્યું ઇથર. ઇથર એટલે એવું કેવા છે, એનો પૂર્વક છે આલ્કોક્સી. ત્યારબાદ આપણે જોયું હતું નાઇટ્રાઇલ, આ ત્રણેયને અલગ અલગ યાદ રાખ્યું હતું, એ છે CN, અને સાઇનો પૂર્વક છે અને નાઇટ્રાઇલ એનો પ્રત્યય છે. અને લાસ્ટ હતું સલ્ફોનિક એસિડ SO3H, એનો પૂર્વક છે સલ્ફો અને પ્રત્યય છે સલ્ફોનિક એસિડ. તો તમારે આ યાદ રાખવું પડશે. હવે જ્યારે તમે આ UPSC નામકરણના નિયમ જોશો, અમુક નિયમ તો મેં તમને ભણાવ્યું ત્યારે કહેતા જ રહ્યા છીએ અમે, તો એની અંદર જ્યારે વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ હશે અને એક જ બંધારણ હશે તમારું બંધારણીય સૂત્ર, એની અંદર જ્યારે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય, દાખલા તરીકે અહીંયા ગાડી હું એક સૂત્ર લખું છું. સપોઝ તમને કોઈક આ રીતનું સૂત્ર આપ્યું છે, અહીંયા ગાડી તમને CL આપ્યો છે અને અહીંયા ગાડી NO2 આપ્યો છે, અને તમને એનું IUPAC નામકરણ કરવા કે, તો તમે જે નિયમ શીખશો એમાં આવશે જનક શૃંખલા નક્કી કરો. કોને કહેવાય જનક શૃંખલા એ મેં તમને કીધું છે, લાંબામાં લાંબી કાર્બન શૃંખલા તમારે નક્કી કરવાની. હજુ ડિટેલમાં આપણે આખા IUPAC નામકરણના નિયમ જોઈશું, અત્યારે એકદમ શોર્ટમાં કહું છું. તો એની અંદર બીજો જે નિયમ છે એ કહે છે કે નંબર આપો. હવે નાઇટ્રોને ઓછો નંબર આપવું કે CLને ઓછો નંબર આપવું કે COOHને ઓછો નંબર આપવું, તો એ તમારા આ બધા જ ક્રિયાશીલ સમૂહ છે એનો સ્થાયિતાનો ક્રમ શોધાયેલો છે પ્રાયોગિક રીતે, અને એના આધારે જે ક્રિયાશીલ સમૂહની સ્થાયિતા સૌથી વધારે હોય એને ઓછો નંબર મળવો જોઈએ. તો આજે મેં આ ક્રિયાશીલ સમૂહ અહીંયા લખ્યા છે, તો એનો આપણે ક્રમ જોઈ લઈએ, બાકીનું પછી જોઈશું. તો સૌથી પહેલાં આપણે ચાર્ચાના ગ્રુપમાં યાદ રાખશું. તો હવે હું તમને શીખવાડું છું ક્રિયાશીલ સમૂહનો અગ્રિમતા ક્રમ. તો સૌથી પહેલાં ચારના ગ્રુપમાં યાદ રાખશું તો સૌથી વધારે પહેલો નંબર આવે COOH,
ग्रेटर देन SO3H એટલે સલ્ફોનિક એસિડ કહેવાય. તમારા ક્રિયાશીલ સમૂહમાં એક નામ નથી આપ્યું, C ડબલ બોન્ડ O, એને કહેવામાં આવે એનહાઇડ્રાઇડ. એટલે ચોપડીની અંદર જે ક્રમ આપ્યો છે એમાં અમુક ક્રિયાશીલ સમૂહ ન થાપ્યા પણ એ આપણે અંદર એડ કરી દઈએ, કારણ કે કોઈક રેફરન્સ બુકમાં એવો ક્રિયાશીલ સમૂહ આવ્યો હોય તો તમને કન્ફ્યુઝન નહીં થાય. તો એના પછી વારો આવશે એનહાઇડ્રાઇડ, C ડબલ બોન્ડ O. એના પછી વારો આવશે એસ્ટર એટલે COOR. તો આ ચાર જે છે એને પેરમાં યાદ રાખીએ. એના પછી જે ક્રિયાશીલ સમૂહ આવે ફરીથી એ તમારે યાદ રાખવો પડશે, અને એ છે C ડબલ બોન્ડ O Cl, એટલે એને COCl કહેવાય. અને બીજું કંઈ નહીં, એ હશે એસિડ ક્લોરાઇડ. એટલે એના પછી વારો આવશે ગ્રેટર ધેન COCl. એના પછી જે વારો આવશે એ હશે એમાઇડ એટલે CONH2. એના પછી આવશે સાયનાઇડ, અને લાસ્ટ આવશે એના પછી CHO. જુઓ કેવી રીતે ક્રમમાં યાદ રાખું છું, પહેલાં COOH, SO3H, એનહાઇડ્રાઇડ અને લાસ્ટ એસ્ટર. એના પછી આવે COCl, એના પછી આવે એમાઇડ, CN, CHO. એક બે વાર ક્રમ તમે આ રીતે લખીને પ્રેક્ટિસ કરશો તો જ યાદ રહે. એના પછી વારો આવશે કીટોન, ગ્રેટર ધેન કીટોન, ગ્રેટર ધેન OH. આ C ડબલ બોન્ડ O, એને તમે આ રીતે લખી શકો કીટોન. એના પછી વારો આવશે એમાઇન એટલે NH2, ઇથર, ગ્રેટર ધેન C ડબલ બોન્ડ એટલે આલ્કીન, અને ગ્રેટર ધેન C ટ્રિપલ બોન્ડ C. એટલે જ્યારે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ બંને તમારા સૂત્રની અંદર આવે તો પહેલાં જે તમારે નંબર ઓછો મળવો જોઈએ એ જ્યાં C ડબલ બોન્ડ O આવેલું હોય એને ઓછો નંબર મળવો જોઈએ. હવે આ 15 જે ક્રિયાશીલ સમૂહ કરાવડાવ્યા અને આ જે ક્રિયાશીલ સમૂહ આવ્યા તો તમે જોઈ શકો છો કે હેલોજન કશે નહીં આવ્યો, નાઇટ્રો નહીં આવ્યો, આલ્કાઇલ ગ્રુપ નહીં આવ્યો. તો જ્યારે તમે IUPAC નામકરણ કરશો ક્રિયાશીલ સમૂહના ત્યારે મોટા ભાગે આ બધા ક્રિયાશીલ સમૂહ જે વિસ્થાપિત કાર્બન છે એની સાથે જોડાયેલા હોય એટલે એને એ રીતના ક્રમમાં યાદ રાખવામાં આવે. હવે આની અંદર મલ્ટીપલ ચોઇસમાં આ જ ચાર જે છે એની અંદર વચ્ચેનું કોઈ આપણું આપેલું નહીં હોય ને તમને પૂછી શકે કે અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ આવે અગ્રિમતાને આધારે, અથવા તમને ચાર ચારના પેરમાં ક્રિયાશીલ સમૂહ આપ્યા હોય વચ્ચે કોઈ ઊંધો ક્રમ લખી કાઢે અને તમને પૂછે કે આ ક્રમમાંથી સાચો ક્રમ કયો છે, એના માટે પણ તમારે આ યાદ રાખવાનું રહેશે. ખ્યાલ આવશે? તો ખાસ તમારી નોટમાં 3 વાર લખજો, પાકું કરજો, તો જ તમને IUPAC નામકરણ આવડશે. ચલો તમે નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો.